समाचारमां आगळ वधीए तो आजथी नवुं नाणाकीय वर्ष शुरू थवा जई रह्युं छे। नवा वर्षमां केटलाक नवा नियमो लागू थशे अथवा कहो के केटलाक सुधारा आवशे। आ फेरफारनी असर सामान्य माणसथी लईने तमाम लोको पर वर्તાશે। आ फेरफारमां बेंकिंग टेक्स, ગાડીની કિંમત જેવા ફેરફાર સામેલ છે। આવા કેટલાક બદલાવની જાહેરાત 2022 ના બજેટ દરમિયાન થઈ હતી અને તેના પર નજર કરીએ તો 1 એપ્રિલથી 13 ફેરફાર થશે કે જેમાં પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણના નિયમ બદલવામાં આવશે। એક્સિસ બેંક બચત ખાતા માટે માસિક બેલેન્સ 12,000 રૂપિયા રહેશે। ઈપીએફ ખાતામાં 2.5 લાખથી વધારેની ડિપોઝિટ પર વ્યાજની આવક પર ટેક્સ લાગશે। સાથે ક્રિપ્ટોકરન્સી વર્ચ્યુઅલ સંપત્તિથી થતી કમાણી પર 30% જેટલો ટેક્સ લાગશે। પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવાના નિયમો પણ હવે બદલાઈ જશે। 1 એપ્રિલથી એટલે કે આજથી 13 જેટલા ફેરફાર થઈ રહ્યા છે। અગત્યના ફેરફારો છે કે જ્યાં એક્સિસ બેંક બચત ખાતા માટે માસિક બેલેન્સ 12,000 રૂપિયાનું રાખવું પડશે। તો આ સાથે પીએનબીમાં 10 લાખથી વધારેના ચેક પેમેન્ટ માટે વેરિફિકેશન હવેથી ફરજિયાત રહેશે। તો અનેક બેંક્સના અનેક નિયમો હવે બદલાઈ રહ્યા છે। કલમ 80EEA હેઠળ ઘર ખરીદનારાઓને હવે કરમુક્તિનો લાભ જે મળતો હતો તે બંધ થશે। તા સાથે પેઇનકિલર, એન્ટીબાયોટિક્સ જેવી દવાની કિંમતમાં 10% વધારો થશે। સીબીઆઈસીએ જીએસટી હેઠળ ઈ ચલણની મર્યાદા ₹50 કરોડથી ઘટાડીને 20 કરોડ જેટલી કરી છે। આ પણ એક નવો ફેરફાર છે। તા સાથે એપ્રિલમાં ફરી એકવાર ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। તો ચેક, બેંક ડ્રાફ્ટ, ફિઝિકલ માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે હવેથી ચૂકવણી બંધ થશે। આ સાથે ટાટા મોટર્સે કોમર્શિયલ વાહનોના ભાવમાં 2-2.5% વધારાની જાહેરાત કરી છે, એટલે કે નવા વાહનો લેવા હવે મોંઘા પડશે। આ સાથે કપડાં, કૃષિ સામાન, મોબાઈલ ફોન, ચાર્જર, જેમ્સ અને જ્વેલરી વગેરે હવેથી આ નવા નાણાકીય વર્ષમાં સસ્તા થશે। તો આ સાથે કેપિટલ ગુડ્સ, ઇમિટેશન જ્વેલરી, લાઉડસ્પીકર, હેડફોન, ઇલેક્ટ્રોનિક રમકડા વધુ મોંઘા થશે।